પ્રભુ હવે મોટા થયા છે અને કોઈ પણ દીકરો મોટો થાય એટલે જવાની બેસે છે, અને જવાન દીકરાને જોયા પછી માના મનમાં શું વિચાર આવે, શું વિચાર આવે, ક્યારે એને પરણાવવું, લગ્ન કરાવવું. પ્રભુ તો વૈરાગી છે, આ જન્મ વૈરાગી છે. પ્રભુની પાસે જયારે જયારે વામાં આવે વાત લઈને કે બેટા હવે તને પરણાવવો છે, પણ એમનું વૈરાગ્ય ઔદાસીન્ય સભર મુખ જોઈ વામાના મુખ પણ બંધ થઈ જાય છે. નગરમાં જયારે પાર્શ્વકુમાર નીકળે, યુવાનો યુવતીઓ જોતા રહે, આહા શું રૂપ, અદભુત રૂપ, કેવું તેજ, અનુપમ તેજ. એક દિવસની વાત છે, રાજસભામાં બેઠા છે, બાજુમાં પિતાની બાજુમાં બેઠા છે, અને એક રાજાનો દૂત આવીને કહે છે કે યવનરાજ અમારા રાજ્ય પર ચડાઈ કરવા આવે છે, અમને તમારી સહાય જોઈએ છે. અશ્વસેન રાજાએ કીધું સારું હું તૈયાર છું, પણ ત્યાં જ પાર્શ્વકુમાર ઉભા થયા, પિતાજી બેસી જાઓ, જવાન દીકરો ઘરમાં હોય ત્યારે બાપ લડવા જાય શોભે નહીં. ભગવાન પાર્શ્વનાથ આપણને સૌને સંદેશ આપે છે કે તમે જ્યારે, તમારે તેમ બોલાય છે કે તમારા ચપ્પલમાં તમારા દીકરાના પગ આવે તે દિવસે તમારે શું થઈ જવાનું, રિટાયર. 60-70-80 સુધી દુકાન ધંધો, સાહેબ વધારે નહીં, ખાલી 2 કલાક જાઉં છું, શા માટે પણ? એનો મતલબ એ થયો તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી. હું ઘણી વાર કહું છું, મા બાપે સુખી થવું હોય તો 2 કામ કરવાના, બાપે દુકાનમાંથી રિટાયર અને બહેનોએ રસોડામાંથી રિટાયર. જે ઘરમાં વહુ આવી ગઈ એ સાસુએ હવે રસોડામાંથી રિટાયર. ભગવાને કીધું પિતાજી હું પોતે લડવા જઈશ, અશ્વસેન રાજા ના પાડશ. તારી આ ગૌર વર્ણી સુંદર કાયા યુદ્ધના ખાને સહન કરીશ. પિતૃમોહ છે ને, પ્રેમ છે, નહીં પિતાજી એની ચિંતા નહીં કરો, બધું સારું થશે. અને રથમાં બેઠા ઇન્દ્ર મહારાજાને સમાચાર મળ્યા, એક દેવતા છે માતલી નામનો, એને સારથી બનાવ્યો અને યુદ્ધમાં ચાલે. યાદ રાખજો, તીર્થંકરો ખાલી યુદ્ધમાં જવાનું નાટક કરે, એમને યુદ્ધ કરવાનો પ્રસંગ આવે છે. એ પહોંચે ત્યાં જ સામેવાળો સરેન્ડર થઈ જાય. મંત્રીઓએ યવનરાજને સમજાવ્યું, રેવા દો, આની સામે નહીં પડવા, તીર્થંકરનો આત્મા છે, અનંત બનીશ. તીર્થંકરનું બળ કેટલું, એક બાજુ અનંત જીવો અને બીજી બાજુ એકલા તીર્થંકર. અહીં એક સાંકળ હોય, ત્યાં બીજી સાંકળ હોય, આ બાજુ બધા જ ખેંચે, આ બાજુ ભગવાન ખાલી ટચલી આંગળીથી આમ ખેંચે ને, બધા જીવો હુડુડુડુ કરતા ભગવાનના ચરણોમાં પાડો. જેની ટચલી આંગળીના ટેરવામાં આટલું બળ, પૂરે શરીર મેં કિતના. યવનરાજ મોઢામાં તરણું લઈને પાર્શ્વકુમારના ચરણે આવી ગયો. ભગવાન પાર્શ્વનાથ વિજય પ્રાપ્ત કરીને પાછા વળ્યા. વચ્ચે જે રાજ્ય પર ચડાઈ થવાની સમરવીર રાજાને ત્યાં આવ્યા. રાજા પાર્શ્વને ભેટી પડ્યા છે, તમારે લીધે આજે મને વિજય પ્રાપ્ત થયો, હવે એક મારી માંગણી પૂરી કરો. શું છે? મારી દીકરીએ અભિગ્રહ લીધો છે, પરણીશ તો પાર્શ્વને, નહીં તો કુવાર. તમારી દીકરીઓ કહે છે ને, શાદી કરુંગી તો ઉસકે સાથ, આ તો સારું છે, કુવારી હોરી તો કે ઉપર છે નીચે ગીરું, એટલે મા બાપે ન છૂટકે પણ કરાવવું પડે. આવી બધી ભૂલ મારે ને એને છોડી દેવાના, મૂકો રસ્તા પર 2 દિવસ, ખબર પડી જાય. મા બાપો ઘણી વખત સોફ્ટ કોર્નર વાળા હોય છે, એક એક ત્યાં તમારે પરણાવવાની છે, તમે જો ત્યાં એને પરણવાનું છે. આજ તો મમ્મીઓ પૂછે, બેટા તારે કઈ હોય તો કહી દે, મતલબ તમે છૂટ આપો છો. શું પાર્શ્વકુમાર છે, એણે એમને કહી દીધું તમારી દીકરીને જેને પરણવું એ પરણે,
હું અત્યારે યુદ્ધ કરવા આવ્યો છું, પરણવા નથી આવ્યો. કાશીદેશ વારાણસી નગરીમાં પ્રભુ પહોંચ્યા. પાછળ પાછળ દૂત આવ્યો છે અને દૂતે રાજા અશ્વસેનને કીધું, અમારા રાજાની દીકરી હઠ લઈને બેઠી છે, એની સાથે માં વામાને જોઈતું તું ને ભાવતું તું ને વૈદે કીધું, ઉછળી પડ્યા. બસ હવે તો પાર્શુ તારે હા પાડવી જ પડશે. અને ભગવાન પાર્શુનાથે ઉપયોગ મૂક્યો ભોગાવલી કર્મ. 30 વર્ષની વય સુધી સંસારના બંધન છે અને પ્રભુ મૌન થઈ ગયા. આજ સુધી ના પાડનારા, આગ્રહ કરનારા, દલીલો કરનારા આજે પ્રભુ મૌન થયા. અને વામાએ સમજ્યા, ન નિષિદ્ધમ અનુમતમ, મૌન છે એનો મતલબ સંમતિ આપી. હવે એને પૂછવાની જરૂર નથી, તારા માટે કાળી લાવું, ગોરી લાવું, કેવી લાવું. હવે તો એકવાર જાહેર કરી દેવા દો કે મારા પાર્શ્વએ સંમતિ આપી છે. અશ્વસેન રાજાએ પણ રાજાના સમાચાર મોકલ્યા અને એની દીકરી પ્રભાવતીની સાથે ભગવાન પાર્શ્વનાથના લગ્ન થાય છે.